નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ઈશ્વર કોણ છે, ક્યાં છે, કેવો છે તે વિશે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્માચાર્ય આચાર્યજીએ વિશેષ પ્રકાશ પાડ્યો છે, જેમાં પરમ પૂજ્ય ગુરુદેવની કલમમાંથી જે નીકળતા સંસ્કૃત પ્રચુર શબ્દોને એમણે અમૃતવાણીના રૂપમાં વાંચીએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે. પોતાના અંદરના લેખકને પોતાના ઉપર સવાર થવા દીધા વિના લોકભાગ્ય ભાષામાં બોલી શકતા હોય એવા વક્તાઓ બહુ ઓછા હોય છે. પરમ પૂજ્ય ગુરુદેવ એક એવી જ વિભૂતિ હતા, તેમને ભાષા, વાણી, કલમ અને વૃક્ષુત કળા પર એક સરખો કાબુ હતો. લાખો વ્યક્તિઓના મન તથા મગજને બદલી નાખનારી એમની કલમ દ્વારા 3200થી વધારે પુસ્તકો લખ્યા છે, જેમાં આજનો વિષય છે પ્રેમનો પરિષ્કાર, વૃક્ષ વનસ્પતિઓથી પણ પ્યાર શક્ય છે, સંસારના કોઈ બીજા ભાગમાં પણ અત્યારે એવા ગુલાબના છોડ હોય જેમાં કાંટા ન હોય, કુમુદીની હોય પરંતુ દિવસમાં પણ ખીલતી હોય, અખરોટના ઝાડ હોય જે 32 વર્ષ કરતા 16 વર્ષમાં જ પોતાનું સામાન્ય ઊંચાઈથી મોટા થઈને પણ સારા ફળ આપવા લાગતા હોય, પરંતુ તે હશે અમેરિકાના કેલિફોર્નિયામાં ખાસ કરીને તૈયાર કરેલા છોડોની સંતાન. કેલિફોર્નિયામાં આ છોડ કોઈ વનસ્પતિ શાસ્ત્ર અથવા કોઈ એવા શોધ સંસ્થાને તૈયાર નથી કરેલા, તેનું શ્રેય એક અમેરિકન સંત લુથર બર્બેન્કને છે. તેમણે પોતાના સંપૂર્ણ જીવનમાં પ્રેમ યોગનો અભ્યાસ કર્યો અને આ સિદ્ધ કરી દીધું કે પ્રેમથી પ્રકૃતિના અટલ સિદ્ધાંતને પણ બદલી શકાય છે. આ છોડને કેલિફોર્નિયાના લુથર બર્બેન્કનો આ બગીચો તેનું પ્રત્યક્ષ પ્રમાણ છે. એકવાર એક સજ્જન આ બાગથી એક કાંટા વગરના થુવર લેવા ગયો, તેથી તે તેને પોતાના ખેતરના કિનારે થુવરના રૂપમાં રોપી શકે. અમેરિકા શું આખી દુનિયામાં સંભવત આ જ તે સ્થાન હતું જ્યાં કાંટા વગરના થુવર હતા. બાગનો આ મારી ખુરપી લઈને ડાળી કાપવા ચાલ્યો. તે દૂરથી જ લુથર બર્બેન્કે મનાઈ કરી, બોલ્યા, તમારાથી કપાશે નહીં, લાવો હું કાપી દઉં છું. આમ કહીને ખુરપી તેમણે પોતાના હાથમાં લઈ લીધી અને બોલ્યો, ભલે ને આ છોડ છે તેના જીવનના લક્ષણો દેખાતા નથી, તો પણ આ પણ આત્મા છે અને દરેક આત્મા પ્રેમની તરસી ભાવનાઓને ભૂખી હોય છે. આપણે સંસારને કંઈ નથી આપી શકતા, તો પ્રેમ અને કરુણાશીલ ભાવનાઓ તો પ્રદાન કરી જ શકીએ છીએ. કદાચ મનુષ્ય આટલું શીખી જાય તો સંસારમાં સુખ શાંતિનો પાર ન રહે. બર્બેન્ક થુવરની પાસે બેસીને ખુરપીથી થુવરની ડાળ કાપતા જતા હતા, પરંતુ તેની તે ક્રિયામાં પણ કેટલીક આત્મીયતા અને મમત્વ ઝળકતું હતું. એ જોતા જ બનતું હતું જેવી રીતે કોઈ માં પોતાના બચ્ચાને ઘણીવાર દંડ પણ આપે છે, પરંતુ પરોક્ષમાં તેનું હિત અને મંગળ ભાવ જ તેના હૃદય પડેલો હોય છે. તેવી જ રીતે બર્બેન્કે થુવરને કાપતા જતા હતા અને ભાવનાઓનું એક સશક્ત સ્પંદન પણ પ્રવાહિત કરતા જતા હતા. એ છોડ, તમે એ ન સમજતા કે અમે તમને કાપીને જુદા કરી રહ્યા છીએ. અમે તો તમારા વધારે વિસ્તારની કામનાથી વિદાય કરી રહ્યા છીએ. અહીંથી ચાલીએ ગયા પછી પણ તમે મારાથી અલગ નથી થશો. તમે મારા નામ સાથે જોડાયેલ છો, તમે મારી આત્માના અંગ છો. ભલે ને લોક કલ્યાણ માટે તમારે અહીંથી દૂર જવું પડે, પરંતુ તમે મારા જીવનનું અભિન્ન અંગ છો. જ્યાં પણ રહેશો અમે તમને અમારી નજીક જ અનુભવ કરશું. આવી ભાવનાઓથી સાથે બળ
બેંક થુવરની બે ત્રણ ડાળ કાપી લીધી અને અંગ તુંગને તેને લઈ ગયો. આ રીતે આ બાગમાં સેંકડો છોડ આખી દુનિયામાં ફેલાય અને બર્ડ બેંકના નામે જાણીતી થઈ ગઈ. આ કોઈ જુઠ્ઠી કથા નથી, પરંતુ એક એવું તથ્ય છે કે જેને આખા યુરોપમાં વૈજ્ઞાનિકોને આ વિચારવા માટે લાચાર કરી દીધા કે શું ખરેખર ભાવનાઓથી જ પદાર્થના વૈજ્ઞાનિક નિયમ પણ ફેરવાઈ શકે છે. જેવી રીતે ભારત વર્ષમાં અત્યારે નેહરુ ગુલાબ, શાસ્ત્રી ઘઉં વગેરે નામોથી છોડો અનોની ખાસ નસલો કૃષિ વિષયનો વૈજ્ઞાનિક અનુસંધાનથી તૈયાર કરી રહ્યા છે, તે જ રીતે બર્ડ બેંક પોટેટા એટલે બટેટા, બર્ડ બેંક સ્ક્વેશ, બર્ડ બેંક ચેરી, બર્ડ બેંક રોચ, બર્ડ બેંક વાલનટ અખરોટ વગેરે સેંકડો છોડો ફળો શાકભાજી તથા અનોની નસલો બર્ડ બેંકના નામે જાણીતી છે તેને બર્ડ બેંકે તૈયાર કર્યા. આ સત્ય છે, પરંતુ કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી નહીં, આ તેનાની પણ વધારે સત્ય છે. આ બધું કેવી રીતે સંભવ બન્યું તેનું વર્ણન સ્વયં લુથરે પોતાના શબ્દોમાં ધી ટ્રેનિંગ ઓફ હ્યુમન પ્લાન નામના પુસ્તકમાં નીચે મુજબ લખ્યું છે. આ પુસ્તક ન્યુયોર્કની સેન્ચુરી કંપનીથી ઈસવીસન 1922માં પ્રકાશિત થઈ લુથર લખે છે, આત્મચેતનાના વિકાસની સાથે મેં અનુભવ કર્યો કે સંસારનો દરેક પરમાણુ આત્મામય છે. જીવ જંતુ જ નહીં, વૃક્ષ વનસ્પતિઓમાં પણ આજ એક આત્મા પ્રભાવિત થઈ રહી છે. આ જાણીને મને ઘણું કુતૂહલ થયું. હું વૃક્ષોની પ્રકૃતિ પર વિચાર કરતા કરતા આ નિષ્કર્ષ પર પહોંચ્યો કે તેમાં જે કાંટા છે તે તેનો ક્રોધ અને વૃદ્ધતા સંસ્કાર છે. સંભવ છે લોકોએ તેને સતાવ્યા, કષ્ટ આપ્યા, તેની આકાંક્ષાઓની તરફ ધ્યાન નથી આપ્યું, એટલા માટે આ આટલા વૃક્ષ ફૂલ ફળ આપવાની સાથે જ કાંટાળા પણ થઈ ગયા. જો એવું જ છે તો શું તેને પ્રેમ અને પ્યાર આપીને સુધારી પણ શકાય છે? એવું એક કુતૂહલ મારા મનમાં જાગૃત થયું. હું જોઉં છું કે આખો સંસાર જ પ્રેમનો તરસ્યો છે. પ્રેમના માધ્યમથી કોઈનામાં પણ જીવનમાં પરિવર્તન અને સારપો ઉત્પન્ન કરી શકાય છે. તો આ પ્રયોગ મેં છોડો પર કરવાનો પ્રારંભ કર્યો. ગુલાબનો એક છોડ નાનું લગાવ્યું ત્યારે તેમાં પણ કાંટો નહોતો. હું તેની પાસે જઈને બેસતો, મારા અંતકરણની ભાવનાઓ સશક્ત તરંગો ઉઠતી, એની પાસેના વાતાવરણમાં વિચરણ કરવા લાગતી. હું કહેતો, મારા વાલા બાળકો, મારા ગુલાબ, લોકો ફૂલ લેવા માટે દ્રષ્ટિએ નથી આવતા કે તમને કષ્ટ આપે, તે તો તમારા સૌંદર્યથી પ્રેરિત થઈને આવે છે. એમ તો તમારી શ્વાસ વિશ્વ કલ્યાણ માટે છે. જ્યારે દાન અને સંસારની પ્રસન્નતા માટે ઉત્સર્ગ તમારું ધ્યેય છે, તો પછી આ કાંટા તમે કેમ ઉગાડો છો? તમે તમારા કાંટા કાઢો અને લોકોના અકારણ કષ્ટ આપવાનું પણ છોડી દો, તો પછી જુઓ કે સંસાર તમારું કેટલું સન્માન કરે છે. પોતાના સ્વભાવથી જ આ કઠોરતાને એકવાર કાઢીને જુઓ તો ખરા કે આ આખો સંસાર તમને હાથોથી ઉઠાવવા માટે તૈયાર છે કે નહીં. ગુલાબ સાથે મારી વાતચીત દરરોજ થતી, ભાવનાઓ અંતકરણથી નીકળે અને તે ખાલી ચાલી જાય, તો પછી સંસારમાં ઈશ્વરીય અસ્તિત્વને માને જ કોણ? ગુલાબ ધીમે ધીમે વધવા લાગ્યો. તેમાં સુડોળ ડાળીઓ ફૂટી પોળા પોળા પાંદડા નીકળ્યા અને પાછળ પાછળના હસતા હસાવતા ફૂલ પણ નીકળવા લાગ્યા. પરંતુ શું મજાલ કે તેમાં એક પણ કાંટો હોય. આત્માને આત્મા પ્યારથી કંઈ કહે અને તેને ઠુકરાવી દે એવું સંસારમાં ક્યારેય થયું નથી. પછી ભલા બિચારા નાના એવા છોડ જ અપવાદ કેમ બને? તેને મારી વાત સહજ માની લીધી અને સંતોષ થયો કે મારા બાગમાં ગુલાબ કાંટા વગરના હતા. અખરોટનું ધીમે ધીમે વધવું
મને સારું લાગતું ન હતું. મેં તેને પાણી એટલું જ દીધું, ખાતર પણ એટલું જ દીધું, નિંદામણને ગુંડાઈમાં પણ કોઈ અંતર લાવવા ન દીધું. પછી એવી શું ભૂલ થઈ ગઈ કે જે અખરોટ 32 વર્ષમાં જ વધવાની હઠ લઈને બેઠું. મેં સમજાવ્યું કે તને પણ કોઈને પ્યાર નથી દીધો. મેં તેને સંબોધીને કહ્યું, મારા બચ્ચા, તમારા માટે અમે આ બધું ભેગું કર્યું. શું આ કર્તવ્ય પરાયણમાં જે તમારા પ્રત્યે અસીમ પ્યાર ભર્યો હતો તેને સમજી નથી શકતા? તમે મારા બચ્ચાઓ છો, હું તમને જુદો અસ્તિત્વ આપું જ કેવી રીતે? હું તમે એક જ તો છીએ. આજે ભલે બે રૂપોમાં ઉભા છીએ, પરંતુ એક દિવસ તો આ અંતર મટી જશે જ. શું અમે તે આત્મીયતાને હજુ પણ સ્થાયિત્વ પ્રદાન કરી શકતા? તમે ઉઠો અને જલ્દી ઉગો, તેથી સંસારના પોતાની જેમ જ બીજી જે આત્મા છે તેની કંઈક સેવા કરી શકો. અખરોટ વધવા લાગી અને 16 વર્ષની હળધી ઉંમરમાં સારા સારા ફળ આપવા લાગી. આ જ રીતે કોળું, બટાટા, નક્તારીશ, બેરીજ, પાપેજ વગેરે સેંકડો છોડો પણ પ્રયોગ કરીને શ્રી બર્ડ બેંકે તેને પ્રકૃતિના સરખા ગુણોથી જુદા ગુણોવાળા છોડના રૂપ વિકસિત કરીને આ દેખાડી દીધું કે પ્રેમ આત્માની સાચી તરસ છે. જે રીતે આપણે સ્વયં બીજાઓથી પ્રેમ ઈચ્છીએ છીએ, તેવી જ રીતે કોઈ આકાંક્ષા વગર બીજાઓ માટે પ્રેમ લૂંટાવવાનો અભ્યાસ કરી શકતા હોત તો આજે આખો સંસાર જ અભ્યાસ કરી શકતા હોત તો આજે આખો સંસાર જ સુધરેલો જોવા મળતો. પ્રેમનો સિદ્ધાંત જ એકમાત્ર તે સાધન છે. તેનાથી નાના નાના બાળકોથી લઈને પારિવારિક જીવન અને પાસ પડોશના લોકોથી લઈને આખો સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને પણ તેવી જ રીતે સુધારી અને સંભાળી શકાય છે. જેવી રીતે બર્ડ બેંકે છાડ છોડને વિલક્ષણ રૂપે સંભાળીને દેખાડ્યું. શ્રી બર્ડ બેંકે શ્રી યોગાનંદ નામના ભારતીય યોગી પાસેથી ક્રિયા યોગની દીક્ષા લીધી હતી. તેનું નિધન ઈસવીસન 1926માં થયું. ત્યારે લોકો મૂર્ખથી એક જ શબ્દ નીકળતો હતો, પ્રેમ. પ્રયોગીનું નિધન આખા વિશ્વને ક્ષતિ છે, તે ક્યારેય પૂરી નથી થઈ શકતી. શ્રી બર્ડ બેંક તત્વદ્રષ્ટા હતા. પ્રેમના અભ્યાસમાં તેણે પશુ પક્ષી વૃક્ષ છોડો સુધી ફરી કરીને જ આત્માનુભૂતિ પ્રાપ્ત કરી હતી. તેનાથી જ તે સિદ્ધ થઈ ગયા હતા. તેથી ભવિષ્યવાણીઓ ઘણી મહત્વપૂર્ણ ગણાતી હતી. લંડનથી પ્રકાશિત થવાવાળી ઈસ્ટ અને વેસ્ટ પ્રતિક્રમા તેમણે સાયન્સ એન્ડ વિલિયાઇઝેશન નામનો લેખ પ્રકાશિત કર્યો. તેમાં લખ્યું હતું, સંસારને સુધારવાની શક્તિ પૂર્વમાં ફક્ત ભારતની પાસે છે. પશ્ચિમ દેશોને ત્યાંની યોગ ક્રિયાઓ અને પ્રાણાયામ વિધિ શીખવાની સાથે પ્રેમ, દયા અને કરુણા, ઉદારતા, ક્ષમા, મૈત્રીના ભાવ પણ શીખવા અને આત્મસાત કરવા જોઈએ. હું જોઈ રહ્યો છું કે ભારતવર્ષ તેને માટે પોતપોતાને તૈયાર કરી રહ્યા છે. એક દિવસ આખા સંસારને જ તેના ચરણોમાં ઝૂકીને જીવન જીવવાની શુદ્ધ પદ્ધતિ અને આત્મવિજ્ઞાન શીખવવું પડશે. તેનાથી જ સંસારનું કંઈક વાસ્તવિક ભલું થશે. ઈસવીસન 1948માં લંડનના એસોસિએટેડ પ્રેસમાં એક સામુખ્યમાં પણ તેમની ભાવનાનો યોગ મહત્વના પણ પ્રકાશ નાખ્યો હતો અને કહ્યું હતું, શીઘ્ર જ ભારતવર્ષમાં થોડાક એવા લોકોનો ઉદય થશે જે ફરીથી જ આખા સંસારને માનવતાના પાઠ શીખવશે. તેનામાં પરસ્પર પ્રેમ અને આત્મીયતાની ભાવના મુખ્ય હશે. તેનાથી સંસારનો સુધાર થશે. તેનાથી સુખ સમૃદ્ધિઓની વૃદ્ધિ થશે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.